હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવશું એકદમ ટેસ્ટી અને ચટપટી બટાકાની સૂકી ભાજી. આ શાકને બનાવીને તમે મસાલા પૂરી, થેપલા કે ભાખરી સાથે ખાઈ શકો છો. ખાસ કરીને મસાલા પૂરી સાથે તો આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. મસાલા પૂરીની રેસીપી મેં પહેલાં જ ચેનલ પર બતાવેલી છે, વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની હું લિંક આપી દઈશ. ખાવામાં આ ખૂબ જ ટેસ્ટી અને ચટપટું લાગે છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે. ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં ગેસ ઉપર એક કુકરની અંદર આપણે 4 મીડિયમ સાઇઝના બટાકાને 2 ભાગમાં આ રીતે કાપીને મૂકી દઈશું. ગ્રામમાં 530 ગ્રામ જેટલા બટાકા છે અને બટાકાને એકવાર મેં બરાબર ધોઈ લીધા છે. આ રીતે આપણે 2 ભાગમાં કાપીને જો બાફીશું તો એકદમ જલ્દી એ બફાઈ જશે. હવે આપણે એમાં બટાકા ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે અને એની ઉપર ઢાંકણ ઢાંકીને 3-4 સિટી આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર લગાવીને બટાકાને બાફી લેવાના છે. હવે એક પેનની અંદર આપણે 1/3 કપ એટલે કે 80 ml જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલી રાઈ અને 1 ચમચી જીરું ઉમેરીશું. 1 નંગ સૂકું લાલ મરચું ઉમેરીશું. 1/2 ચમચી જેટલી હિંગ નાખીશું. 10-12 મીઠા લીમડાના પાન ઉમેરીશું. અને હવે આપણે એની અંદર 2 મોટી ચમચી જેટલી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને ધીમા તાપે આપણે બરાબર એને સાંતળી લઈશું. આ પેસ્ટ તમે આ શાકમાં ચોક્કસ એડ કરજો, એનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જ્યારે આ પેસ્ટ બરાબર સંતળાઈ જાય ત્યારે આપણે એની અંદર 1/2 ચમચી હળદર અને 1 મોટી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું. 1 મોટી ચમચી જેટલી આપણે એમાં ખાંડ ઉમેરીશું. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને આ બધા જ મસાલાને આપણે 1 મિનિટ સાંતળી લઈશું. 1 મિનિટ મસાલા સાંતળાય એ પછી આપણે એની અંદર બાફેલા બટાકા ઉમેરી દઈશું. બટાકાને મેં બાફીને ઠંડા કરીને છોલ્યા પછી આ રીતના નાના ટુકડામાં સમારી લીધા છે, તો બરાબર આપણે આને મિક્સ કરી લઈશું. બટાકા બરાબર મિક્સ થઈ જાય પછી એમાં સ્વાદ મુજબ આપણે મીઠું નાખ્યું છે અને 1/2 નંગ લીંબુનો આપણે રસ નાખી દઈશું. થોડાક આપણે એમાં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું, 1-2 ચમચી જેટલા, અને બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને ફક્ત 2-3 જ મિનિટ માટે આ શાકને ચડવા દેવાનું છે. આ શાકને આપણે વધારે કૂક નથી કરવાનું, ફક્ત 2-3 જ મિનિટ ઇનફ છે. તો હવે આપણે એને ઢાંકીને થવા દઈશું. ધીમા તાપે 3 મિનિટ કૂક કર્યા પછી આપણે ઢાંકણ ખોલી લઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. એકવાર આપણે આ શાકને મિક્સ કરી લઈશું. આ આપણું બટાકાની સૂકી ભાજી બનીને તૈયાર છે. એને આપણે એક પ્લેટમાં કાઢીને સર્વ કરી લઈશું. આ શાકને તમે મેથીના થેપલા સાથે પણ ખાઈ શકો છો. હું જ્યારે પણ થેપલા બનાવું છું ત્યારે આ શાક ચોક્કસ બનાવું છું. થેપલા સાથે આ શાકનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ શાક સૂકું હોય છે તો ટ્રાવેલિંગમાં પણ તમે તમારી સાથે લઈ જઈ શકો છો. અહીંયા મેં 3 વ્યક્તિના હિસાબથી આ શાક બનાવ્યું છે. ફ્રેન્ડ્સ, તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે 2 લાઇકન છે એને પણ દબાવજો, જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જો તમારે મારો આ જ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની પણ મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.